જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત એસજીઆઈએસ જી ઓનલાઈનમાં હું જિજ્ઞેશ ગજેરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે અહીંયા બાર સાયન્સની અંદર ફિઝિક્સ પ્રેક્ટિકલમાં પહેલો પ્રયોગ ઓહમનો નિયમ તો ઓહમનો નિયમ છે એ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાહકદાર હોય એની ભૌતિક પરિસ્થિતિ બદલવામાં ન આવે તો તે વાહકના બંને છેડાએ લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર વિદ્યુત પ્રવાહનો આધાર રહેલો હોય છે ઓહોનો નિયમ આપણે વી બરાબર આયાર સ્વરૂપે યાદ રાખેલો છે જ્યાં વી છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આય છે વિદ્યુત પ્રવાહ અને આર છે એ અવરોધ છે કોનો વાહકદારનો હવે આ સૂત્ર પરથી આપણને એટલી ખ્યાલ ખબર પડે કે વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજના સમ પ્રમાણમાં હોય છે એટલે કે વોલ્ટેજ વધારવામાં આવે લાગુ પડેલ વોલ્ટેજ તો પ્રવાહનું મૂલ્યમાં પણ વધારો થાય છે અને જો વોલ્ટેજ ઘટાડવામાં આવે તો પ્રવાહના મૂલ્યમાં ઘટાડો થાય છે એવી જ રીતે વિદ્યુત પ્રવાહ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે જો વિદ્યુત પ્રવાહ આપણે વધારે જરૂર પડતી હોય તો અવરોધ ઓછો કરવો પડે અને અવરોધ જો વિદ્યુત પ્રવાહ આપણે વધારે જરૂર હોય તો અવરોધ ઓછો કરવો પડશે અને ઓછી જરૂર હોય વિદ્યુત પ્રવાહની તો અવરોધ વધારવો પડે છે તો વ્યસ્ત પ્રમાણ અને સમ પ્રમાણમાં આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ અહીંયા આપણે પ્રયોગ કરવાનો છે જેનો હેતુ આપણને આપેલો છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી આપેલ તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવો એટલે સૌ પ્રથમ તો આપણે પ્રયોગ કરીશું એના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત પ્રવાહના અવલોકનો લઈશું ત્યારબાદ આલેખ દોરી જે અવલોકનો આપણને મળશે એનો આલેખ દોરી અને આપણે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવા માટે આપણે જે તાર ઉપયોગમાં ધારો કે સો સેન્ટીમીટરનો અવરોધક તાર લીધો છે તો આપણને અહીંયા એકમ લંબાઈ દીઠ એટલે કે આપણે એ સો સેન્ટીમીટરનો તાર છે તો એકમ લંબાઈ દીઠમાં એક સેન્ટીમીટરના તારનો અવરોધ શોધીશું એટલે જો આ તારનો અવરોધ આપણને મળી જશે એટલે એ તારના અવરોધને કુલ લંબાઈ વડે ભાંગશું તો આપણને એકમ લંબાઈ દીઠ અવરોધ મળશે હવે સાધનોમાં જોઈએ તો બેટરી કળ રિયોટ વોલ્ટ મીટર એમીટર અને પરિપથ જોડાણ માટેના વાયરો અને અવરોધક તાર ત્યારબાદ આવે છે વિદ્યુત પરિપથ તો ખૂબ જ અગત્યનું છે કે વિદ્યુત પ્રયોગ કરતા પહેલાં વિદ્યુત પરિપથનું જોડાણ વિદ્યુત પરિપથની રીતે બરાબર છે કે નહીં એ જરૂરી છે તો સૌપ્રથમ આપણે સંજ્ઞામાં અહીંયા દર્શાવેલો છે પરિપથ તો સૌ પ્રથમ બેટરીથી સ્ટાર્ટ કરીએ તો બેટરીનો એક છેડો પોઝિટિવ છે એ મિલિમીટર સાથે જોડાય છે મિલિએમીટરનો બીજો છેડો નેગેટિવ એ અવરોધક તાર સાથે જોડેલો છે ત્યારબાદ અવરોધક તારમાંથી રિયો સ્ટેટમાં વેરિયેબલ છેડે ઉપર જોડેલો છે આ છેડો વેરિયેબલ છે ચલિત અવરોધ રિયો સ્ટેટ એટલે ત્યાર પછી રિયોસ્ટેટનો એક છેડો કળમાં જાય છે અને કળનો બી એ બીજો છેડો છે એ બેટરીમાં આવે છે આમ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે હવે અહીંયા વોલ્ટ મીટર છે એ અવરોધક તારના બંને છેડે જોડવામાં આવેલું છે એટલે અહીંયા બંને અવરોધક તાર છે એના બંને છેડે કેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે એ આપણને અહીંયા બતાવશે આ વોલ્ટ મીટર તો આ આવી રીતે એનું જોડાણ કરવાનું છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકનો તરફ જઈએ જેમાં આપણે મિલિયેમીટર અને વોલ્ટ મીટર બે સાધનો છે એના લઘુત્તમ માપ અને એની રેન્જ કેટલી છે આપણે ઉપયોગમાં લઈએ છીએ એની તો એના વિશે આપણે જોઈએ ચાલો હવે આપણે સાધનનું અવલોકન જોઈ લઈએ અહીંયા આગળ આપણે આ જોઈએ છે જે સાધન એ મિલી છે જે શું કામ કરે છે પ્રવાહ માપે છે આપણે સાંભળ્યું હશે એમ્પિયર છે એ પ્રવાહનો એકમ છે મિલી એમ્પિયર પ્રવાહનું સૂક્ષ્મ એકમ છે હવે આપણા અવલોકનો જોઈએ કોષ્ટકની ઉપર હોય છે આવેલા એ તો એ મીટરનો વિસ્તાર જો સૌ પ્રથમ તો આ એ મીટર છે એવું ક્યાંથી ખબર પડે તો ક્યાં એ વચ્ચે તમને દેખાય છે મિલી એમ્પિયર જે કોનો એકમ છે વિદ્યુત પ્રવાહનો અને એ મીટર છે એ વિદ્યુત પ્રવાહ માપે છે એટલે આને ઉપર જે લખેલું છે એ પ્રવાહ બતાવે છે મિલી એમ્પિયરમાં એટલે આપણે એનું અવલોકન જોઈએ એમીટરનો વિસ્તાર કેટલો છે તો આપણે અહીં જોઈએ એનો વિસ્તાર જોવો હોય તો તમને અહીં દેખાય છે શૂન્યથી સ્ટાર્ટ થાય છે પછી સો બસો ત્રણસો ચારસો પાંચસો તો આ એમીટરનો વિસ્તાર છે ઝીરો એમ્પિયરથી પાંચસો મિલીએમ્પિયર આપણે બીજી રીતે એવું કહી શકીએ કે આ એમ મીટરની રેન્જ કેટલી છે તો ઝીરો એમ્પિયરથી પાંચસો એમ્પિયર ચાલો બીજું અવલોકન છે કે એ મીટરનું લઘુત્તમ માપ કેટલું લઘુત્તમ માપ એટલે ઓછામાં ઓછું આ કેટલું માપી શકે છે આ મીટર તો આપણે અહીં જોઈએ છીએ કે અહીં ઝીરો પછી સો લખેલા છે એ દસ કાપા પછી લખેલા છે પણ ઝીરો અને સોની વચ્ચે નાના નાના દસ કાપા છે તો ઝીરો પછીનો પહેલો કાપો છે ત્યાં જ્યારે આપણે માપ ત્યાં આ કાંટો આવે અને આપણે માપ લેવાનું થાય તો એની એની ગણતરી આપણે કરીએ કેવી રીતે તો કે સો કાપવા સો લખેલા છે અને એની ઝીરોથી સોની વચ્ચે દસ કાપા છે તો એક કાપાને આપણે કિંમત શોધવી હોય મૂલ્ય તો સોના છેદમાં આપણે કેટલા કરીએ દસ એટલે ઝીરો પછીનો પહેલો કાપો હોય તો સોના છેદમાં દસ જેટલું આવે જવાબ એટલું મૂલ્ય એનું થાય એટલે કે સોના છેદમાં દસ કરો તો કેટલા આવે દસ તો આમ આ મીટરમાં ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ માપ દસ મિલી એમ્પિયર માપી શકાય છે હવે આપણે ત્રીજું અવલોકન જોઈએ જે વોલ્ટ મીટરનું છે જો આ મીટર વોલ્ટ મીટર છે એવું કેવી રીતે ખબર પડે તો અહીંયા વચ્ચે તમને વી વોલ્ટનો વી લખેલો દેખાય છે આ એકમ લખેલો હોય છે આ વોલ્ટ મીટર છે વૉલ્ટેજનો એકમ વોલ્ટ છે એટલે આ છે એ મીટર વોલ્ટ મીટર છે તો એનું અવલોકન ત્રીજું છે કે વોલ્ટ મીટરનો વિસ્તાર કેટલો અથવા વૉલ્ટ મીટરની રેન્જ કેટલી લા કેટલા વોલ્ટ સુધીનું વૉલ્ટેજ બતાવે તો તમે જોઈ શકો છો કેટલા વોલ્ટેજ બતાવે છે ઝીરોથી દસ વોલ્ટ સુધીનું વોલ્ટ બતાવે છે તો હવે એનું પછી એનું એનું ને એનું ચોથું અવલોકન જોઈએ કે આ વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ માપશક્તિ કેટલી એટલે કે ઓછામાં ઓછું માપ કેટલું તો આપણે જેવી રીતે એ મીટરમાં જોયું હતું એવી રીતે આમાં જોવો તો પહેલો શૂન્યમો કાપવો છે પછી ઉપર લખેલા દેખાય છે બે તો શૂન્ય અને બેની વચ્ચે કેટલા કાપા છે એ ગણીએ પહેલાં તો દસ કાપા છે હવે બેના છેદમાં દસ કરવાના એટલે આપણને શૂન્ય પછીનો જે નજીકમાં નજીકનો કાપો છે એ કાપવાની કિંમત વોલ્ટમાં મળે તો બેના છેદમાં દસ કરો તો કેટલા થાય ઝીરો પોઈન્ટ બે વોલ્ટ ઝીરો પોઈન્ટ બે વૉલ્ટ આ વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ છે ચાલો પાંચમું અવલોકન છે માપપટ્ટીનું લઘુત્તમ માપ ખાલી જગ્યા મીટર હવે સૌપ્રથમ તો આપણે માપપટ્ટી જોઈએ તો આપણે એનું લઘુત્તમ માપ પૂછીએ તો ઓછામાં ઓછું માપપટ્ટીમાં કેટલું માપી શકાય ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર માપી શકાય એવું કહીશું અથવા આપણે એમ કહીશું કે એક એમ માપી શકાય બરાબર ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર અને કા અથવા એમ કહીશું એક એમ માપી શકાય હવે આપણે એને મીટરમાં ફેરવવું હોય ધારો કે પોઈન્ટ એક સેન્ટીમીટર એનું માપ છે લઘુત્તમ એને આપણે મીટરમાં ફેરવવું હોય તો આપણે ફેરવી શકીએ કેવી રીતે તો ઝીરો પોઈન્ટ એક એના છેદમાં સો કારણ કે સો સેન્ટીમીટરે એક મીટર થાય એટલે થાય જવાબ એવો આપણો માપટ્ટીનું લઘુત્તમ માપ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક મીટર છઠ્ઠું અવલોકન આપણે જોઈએ તો આપેલ તારની લંબાઈ આપણને જે તાર આપેલો છે એની લંબાઈ મીટરમાં આપણે લખવાની છે તો આપણે આ પાટિયા ઉપર તાર જોઈએ છીએ એ પાટિયાના તા ઉપર તારની લંબાઈ છે એ એક મીટરમાં એક મીટર છે એટલે કે સો સેન્ટીમીટર છે ત્યાં આપણે મીટરમાં લખીશું તો એક મીટર લખવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ અહીંયા આપણને એક બેટરી મિલિયમીટર વોલ્ટ મીટર આ એક તાર છે સો સેન્ટીમીટરનો ત્યારબાદ આ રિયોસ્ટેટ છે આ કળ છે એનું જોડાણ કેવી રીતે કરેલું છે તો આપણે અગાઉ વિદ્યુત પરિપથ જોયેલો છે એવી જ રીતે કે બે શરૂ ઝડપથી હું સમજાવી દઉં કે બેટરીનો છે એ પોઝિટિવ ટર્મિનલ છે જે રેડ કલરનો આ એ જ્યાં જાય છે મિલિએમીટરના પોઝિટિવમાં જાય છે ત્યાર પછી મિલીએમીટરનો નેગેટિવ છેડો છે એ અવરોધક તારના સાથે જોડાયેલો છે એક છેડે અવરોધક તારનો બીજો છેડો છે એ પાછો ક્યાં આવે છે રિવો સ્ટેટમાં અહીંયા આગળ આવે છે અને રિવો સ્ટેટનું રિવો સ્ટેટમાંથી જાય છે કડની અંદર અને કડમાંથી પાછો બેટરીના નેગેટિવમાં ત્યાર પછી વોલ્ટ મીટર જે છે એ અવરોધક તારની સાથે થાય કેવા જોડાણમાં છે જોવો જે એક છેડો છે વોલ્ટ મીટરનો એ આ બાજુ તારના છેડે ચો લગાવેલો છે બીજો છેડો આપણે અહીંયા લગાવેલો છે તો હોટ મીટર છે એ આવી રીતે જોડવામાં આવે છે ઓહમના નિયમમાં હવે ઓહમના નિયમ પ્રમાણે આપણે આ પ્રયોગની અંદર આ જે વાહક તાર છે એનો અવરોધ શોધવાનો છે તો ઓહમ નામના વૈજ્ઞાનિકે એના નિયમમાં એવું જણાવેલું છે કે જો વાહકની ભૌતિક પરિસ્થિતિ બદલ્યા વિના એમાંથી આપણે વોલ્ટેજ પ્રવાહ પસાર કરવામાં આવે તો એ પ્રવાહ છે એ વોલ્ટેજના સમ પ્રમાણમાં હોય છે તો આપણે અહીંયા જોઈએ સૌ પ્રથમ અત્યારે સ્વીચ ચાલુ કરેલી છે સૌ પ્રથમ આપણે જોઈએ અહીં પહેલું અવલોકન આપણે જોઈ શકીએ તો વૉલ્ટ મીટરમાં ઝીરો પોઈન્ટ બે વોલ્ટ છે અને મિલી મીટરમાં આપણને એ બતાવે છે ચાલીસ મિલી એમ એટલે આપણે અવલોકન ટેબલમાં નોંધ કરવાની છે વૉલ્ટમાં વોલ્ટ મીટર વોલ્ટમાં ઝીરો પોઈન્ટ બે વૉલ્ટ અને એની સામેની બાજુ બાજુમાં પ્રવાહ વિદ્યુત પ્રવાહમાં આય બરાબર ચાલીસ મિલી એમ્પિયર હવે આ રીઓ સ્ટેટની મદદથી બીજું અવલોકન લઈશું ત્યારે આપણે વોલ્ટ મીટરની અંદર નજર રાખશું કે વોલ્ટ મીટરની અંદર પોઈન્ટ ચાર વોલ્ટ કરીએ આપણે હવે પોઈન્ટ ચાર વોલ્ટ કરીએ ત્યારે મિલીએ મીટરની અંદર કેટલો પ્રવાહ થાય છે તો અહીંયા મેં પોઈન્ટ ચાર વોલ્ટ વોલ્ટ મીટરની અંદર કરી દીધા છે હવે અહીંયા જોઈએ કે મિલીએ મીટરમાં કેટલો પ્રવાહ બતાવે છે તો ત્યાં આગળ કેટલો પ્રવાહ બતાવે છે એંસી મિલી એમ્પિયર બતાવે છે કેટલો અહીંયા એંશી મિલી એમ્પિયર બતાવે છે હવે આગળ ત્રીજું અવલોકન જોઈએ પોઈન્ટ છ વોલ્ટ ચાલો પોઈન્ટ છ વોલ્ટ રાખીએ અહીંયા વોલ્ટ મીટરમાં અહીંયા આગળ એકસો ને વીસ મિલી એમ્પિયર બતાવે છે એવી રીતે આપણે આગળ હજી એક અવલોકન લઈએ ચોથું પોઈન્ટ આઠ વોલ્ટ રાખીએ છીએ ત્યાર આગળ અહીંયા આગળ એકસોને સાઠ વોલ્ટ મિલી એમ્પિયર બતાવે છે ક્યારે પોઈન્ટ આઠ વોલ્ટ આપણે વોલ્ટ વોલ્ટેજ આપીએ છીએ ત્યારે એકસોને સાઠ મિલી એમ્પિયર બતાવે છે આવી રીતે આપણે અવલોકન લઈએ એક વોલ્ટનું ત્યારે બસોને દસ મિલી એમ્પિયર બતાવે છે ત્યારબાદ હજી એક અવલોકન આવી શકે એમ છે બે પોઈન્ટ એટલે એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ બે એક પોઈન્ટ બે વૉલ્ટે બસોને સાઠ મિલીએમ્પિયર બતાવે છે અને એક પોઈન્ટ ચાર વોલ્ટે ત્રણસો મિલીએમ્પિયર જેટલું બતાવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ સીમ ખૂબ જ સરળ છે પ્રયોગ આની અંદરથી આપણે શીખવાનું એટલું છે કે જ્યારે આપણે આ બેટરીની અંદરથી આમાં વોલ્ટેજના ફેરફાર કરીએ છીએ તો એના સમ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહમાં પણ ફેરફાર થાય છે જો બે છેડે વોલ્ટેજનો તફાવત બદલવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે એટલે કે વોલ્ટેજ જો તમે વધારતા જતા હો આપણે અહીં વધારતા ગયા પોઈન્ટ બે વોલ્ટ પોઈન્ટ ચાર વોલ્ટ પોઈન્ટ છ વોલ્ટ તો એવી જ રીતે પ્રવાહમાં વોલ્ટેજના સમ પ્રમાણમાં વધારો થાય છે આપણે જોયું પહેલું અવલોકન છે એ પોઈન્ટ બે વોલ્ટે ચાલીસ મિલી એમ્પિયર હતું બીજું અવલોકન હતું એ પોઈન્ટ ચાર વોલ્ટે એંસી મિલી એમ્પિયર હતું એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના કેવા પ્રમાણમાં છે સમ પ્રમાણમાં છે તો આ રીતે આપણે પ્રયોગ નોંધ અવલોકન કોષ્ટકમાં કરીશું ત્યારબાદ આગળની ગણતરી આપણે આલેખ દોરીને કરીએ છીએ તો આલેખ વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ બેનો દોરવાનો હોય છે આપણા જે અવલોકન આવ્યા છે એનો આલેખ દોરવાનો છે એમાં ખાસ વિદ્યુત પ્રવાહ મેલી એમ્પિયરમાં આપણે માપેલો છે એને એમ્પિયરમાં ફેરવી અને આલેખમાં ઉપયોગમાં લેવાનો છે વિદ્યુત પ્રવાહ તો ત્યારબાદ હવે આપણે ગણતરી એની જોઈશું આલેખની ચાલો હવે આપણે અવલોકનો જે પ્રમાણે આપણે અવલોકન કોષ્ટકમાં નોંધ કરી એના ઉપરથી વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજનો ગ્રાફ દોરી જે ગ્રાફ પેપરની અંદર તમે દોરશો તો આપણા જે અવલોકનો આવેલા છે એ બધા મેં અહીંયા દર્શાવેલા છે કે પેલું અવલોકન આપણે પોઈન્ટ બે વોલ્ટે ચાલીસ એમ્પિયર આવેલું છે હવે જો ગ્રાફમાં સ્કેલ ચોક્કસ હોય છે અને એક્સ અક્ષ અને વાય એક્સ પર ચોક્કસ સ્કેલ માપ લેવાનું હોય છે ત્યારબાદ આપણે પોઈન્ટ રાખવાના હોય છે એક્ઝેક્ટ માપ જોઈ તો આવી રીતે તમે જ્યારે ગ્રાફ તૈયાર કરશો ત્યારે ગ્રાફ છે એ તમને સુરેખા મળશે કેવી મળશે સુરેખા સીધી રેખા મળશે હવે સુરેખા ગ્રાફ મળે ત્યાર પછી એનો આપણે ઢાળ શોધી શકીએ છીએ તો મેં અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવી પહેલું અવલોકન આપણું હતું અને ચોથું અવલોકન એ બેને મેં જોડી કાટકોણ ત્રિકોણ બનાવી અને એ બી અને સી નામ આપેલા છે આ લેખની અંદર ખાસ ધ્યાન રાખજો ગ્રાફમાં એક્સ અક્ષ પર વોલ્ટ લેવાનો છે વાય એક્સ પર પ્રવાહ લેવાનો છે હવે એ બી સી નામ આપ્યા બાદ ઢાળની આપણે ગણતરી જે રીતે કરીએ છીએ કે ઢાળ બરાબર વાયના છેદમાં એક્સ ચાલો વાય એટલે આપણે અહીંયા જોઈએ તો આ ઊભી એક્સ હોય તો એ વાય છે તો એ બી બરાબર આપણે એ બીની કિંમત અહીં લખવી હોય આ બિંદુ પ્રમાણે આની આટલી તો એકસો સાઠ ઓછા ચાલીસ બરાબર અને એમ્પિયરમાં લેવું છે એટલે આ મિલી એમ્પિયરમાં આપણે અવલોકનો લીધેલા બાજુમાં એમ્પિયરમાં લખેલા છે અથવા ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત કરી દઈએ તો ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત એમપીઆર હવે બીસી એટલે કે એક્સ એક્સઅક્સની સાથે સમાન સમાંતર છે તો બીસી બરાબર કેટલું થાય છે તો કે પોઈન્ટ આઠ ઓછા પોઈન્ટ બે આટલો રેખાખંડની માપ એટલું થાય છે પોઈન્ટ આઠ ઓછા પોઈન્ટ બે હવે આને સાદુ આપીએ એટલે તમને જવાબ મળશે પોઈન્ટ બે ઓહમ વોલ્ટ અને એમ્પિયરમાં જ એકમ હોવા જોઈએ પ્રવાહનો એકમ એમ્પિયરમાં હોવો જોઈએ અને વોલ્ટેજનો એકમ વોલ્ટમાં હોવો જોઈએ હવે ઢાળ આપણે શોધો છે એમાંથી આપણે અવરોધ શોધવો છે તો જોઈએ કે આ વાય બાય એક્સ એટલે અહીંયા જોવું તો એમ્પિયરના છેદમાં વોલ્ટ છે એટલે આપણે સૂત્ર યાદ રાખીએ તો અવરોધનું સૂત્ર તો વીના છેદમાં આય થાય એટલે અહીંયા આપણે જોઈએ તો આર બરાબર એકના છેદમાં ઢાળ કરીએ તો આપણને અવરોધ મળે ઢાળનો વ્યસ્ત કરીએ ત્યારે આપણને અવરોધ મળશે આપણે જે તાર ઉપયોગમાં લીધેલો એનો તો એકના છેદમાં પોઈન્ટ બે બરાબર પાંચ ઓમ આ આર છે એ આપણે જે તાર એક મીટરનો પ્રયોગની અંદર અજ્ઞાત અવરોધનો તાર લીધો હતો એક મીટરનો એનો કુલ અવરોધ આપણને કેટલો મળે છે પાંચ ઓમ હવે એકમ લંબાઈ દીઠ અવરોધ તો એકમ લંબાઈ દીઠ અવરોધ આપણને શોધવાનું પૂછ્યું છે એટલા માટે આપણે શોધ્યો છે હવે એકમ લંબાઈ દીઠ એટલે આપણી પાસે મીટરમાં જો જવાબ લઈ આવ્યો હોય તો આપણને ખબર છે કે આપણી પાસે સો સેન્ટીમીટરનો તાર આપણે લીધો તો તો મીટરમાં આપણે એને એક મીટર કહીશું તો અહીંયા આપણે શોધેલો છે આરના છેદમાં એલ પાંચ ઓમના છેદમાં એક મીટર એટલે કે એકમ લંબાઈ દીઠ અહીંયા એક મીટર લંબાઈ દીઠ અવરોધ કેટલો થાય એટલો જ થાય આ પાંચના છેદમાં એક એટલે પાંચ કદાચ જો સેન્ટીમીટરમાં આપણે લઈએ લંબાઈ તો શું થાય એકની જગ્યાએ સો સેન્ટીમીટર આવે અને પાંચના છેદમાં સો સેન્ટીમીટર એટલે કેટલો જવાબ આવે પાંચના છેદમાં સો તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર ઇન વર્ષ એટલે આ રીતે એકમ લંબાઈ દીઠ અવરોધ આપણે નક્કી કરી શકીએ જય સ્વામિનારાયણ